कमाठी बाग जूनो जे ब्रिज छे 100 वर्ष जूनो ब्रिज कमाठी बाग घर थी जे पंखीघर वच्चे आ जे ब्रिज छे तेने बहाल में बंद करवामां आव्यु छे। जे मोरबी गोजारी दुर्घटना थई हती तेना बाद सावचेतीना भाग रूपे जे आ ब्रिज छे ते बंद करवामां आव्यु छे। आपणी साथे सामाजिक कार्यकर्ता पण छे, तेमनी साथे पण वात करीशुं। शुं कहेशो, आ जे ब्रिज छे ए अत्यारे सावचेतीना भाग रूपे बंद करवामां आव्यु छे? આજે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલ જે કહેવાય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે બનાવેલ જે કમાટી બાગ છે, આ કમાટી બાગ જે કહેવાય છે કે અહીંયા ગાડીથી બાલવાડી જવાનો રોડ છે, સાથે અહીંયા ગાડી પંખીઘર છે, પેલી બાજુ તમે જો કે વાક્સીનું ઘર છે, એટલે જે બાળકો જે સહેલાણીઓ જે અહીંયા ગાડી જોવા માટે આવતા હોય, મજા માણવા માટે આવતા હોય, શનિ રવિવારે જે કહેવાય છે કે અહીંયા ગાડી મેળા જેવું ભરાતું હોય, ત્યારે તમે જોઈ શકો છો કે આજે ઓચિંતું વડોદરા કોર્પોરેશન દ્વારા જે કહેવાય છે કે જે પુલ છે, જે ઝૂલતો પુલ એનું નામ હતું, આજે એને બંધ કરવામાં આવ્યો છે। કહેવાનો મતલબ કે અહીંયા ગાડી જ્યારે જે ઝૂલતો પુલની અંદર આટલો બધો જો ખર્ચ કરવામાં આવ્યો તો આને બંધ કેમ કરવામાં આવ્યો એ સમજાતું નથી। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કારણ કે આ જે બ્રિજ ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા ગાડીથી વેવી વિકલો પણ નથી જતા, છતાં પણ આને બંધ કરવાનું કારણ શું એ સમજાતું નથી। એટલે ખાસ કરીને સ્પાર્ક ટુડેના માધ્યમથી મારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને કામગીરી આપવામાં આવે છે, અને જે કહેવાય છે કે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે જે બનાવેલો કમાટી બાગ જે છે, અહીંયા ગાડી હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી તમામ જગ્યા ઉપર ગંદકીનું સામ્રાજ્ય છે, સાથે જે કહેવાય છે કે સ્વચ્છતા હોય છે, સ્વચ્છતા પણ નથી। એટલે જે રીતે સ્વચ્છતાની વાત હોય કે પછી મેન્ટેનન્સની વાત હોય કે પછી કોઈ પણ કામગીરીની વાત હોય, આ વડોદરા કોર્પોરેશને કરવી જોઈએ, પરંતુ જ્યારે કહેવાય છે કે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય છે। એટલે હાલમાં જે કહેવાય છે કે ઓચિંતું જે કહેવાય છે કે આને બંધ કરવામાં આવ્યું છે, એના કારણે ઘણા સહેલાણીઓને પણ હેરાનગતિ થતી હોય છે। કારણ કે પેલી બાજુથી આ બાજુ આવવું હોય તો એ આખું ફરીને આવવું પડે, એટલે પંખીઘર આ બાજુની સાઈડ પર છે ને જે વાક્સીઘર એ બાજુની સાઈડ પર છે। એટલે હવે અમને એવું લાગે છે કે આવનારા દિવસોમાં જે પંખીઘર ને વાક્સીઘર છે એ પણ બંધ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે। કમલેશભાઈ, જ્યારે હવે ગરમીનો સિઝન ગયો છે, હવે વરસાદનો સિઝન આવશે તો ઠંડક પસરશે, ત્યારે જે સહેલાણીઓ છે તે ફરવા આવતા હોય છે કે જે રજાઓના દિવસે બાળકોને લઈને આવતા હોય છે, તો એમને કેટલી તકલીફ પડશે? કેમ કે એમને આખું જે આ એરિયા છે, આ બ્રિજ બંધ છે, તેના કારણે ફરીને આવવું પડશે, અને જે નાના નાના બાળકો હોય છે ચોક્કસથી જે કહેવાય છે કે નાના બાળકો હોય, મહિલાઓ હોય, સિનિયર સિટીઝનો હોય, આ લોકો હરવા ફરવા માટે પણ સવારે વોકિંગ માટે પણ આવતા હોય છે, ત્યારે જે કહેવાય છે કે તે બાલભવનથી લગાવીને જે મ્યુઝિયમ સુધી લોકો જે અવરજવર કરતા હોય છે, ત્યારે જે કહેવાય છે કે એ લોકો માટે પણ હાલમાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પરંતુ હાલમાં અમે જાત તપાસ કરી તો જોવા મળ્યું કે અહીંયા ગાડી તો કમ્પ્લીટલી બ્રિજ છે, આવાય જે અવરજવર પણ થઈ શકે તેમ છે, હા એટલું કે હેવી વ્હીકલ ના જઈ શકે, પરંતુ અવરજવર માટે તો રસ્તો ખુલ્લો રાખવો પડે જેથી કરીને સહેલાણીઓને સારી રીતે સુવિધાઓ મળી શકે। શું કહેશો કમલેશભાઈ કે આ જે બ્રિજ છે તેના નીચેથી આ મેઇન જે બ્રિજ છે અહીંયાથી બાગઘરથી બાગઘર અને પંખીઘરની વચ્ચેનો, એમને આ બ્રિજ છે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમને ઠીક કરવું જોઈએ, તેનાથી જે સહેલાણીઓ આવતા હોય તેમને તકલીફ ન થાય? હું પહેલે પણ સ્પાર્ક ટુડેના માધ્યમથી કહી ચૂક્યો છે કે વડોદરા શહેરની અંદર જ્યારે પણ ઘોડા છૂટી જાય છે ત્યારબાદ તબેલાને તાળા મારવા જતા હોય છે, પરંતુ જ્યારે હાલમાં જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ વડોદરા શહેરના જે આવાસ યોજનાના જે લાભાર્થીઓ છે તે લોકોને નોટિસ આપતા હોય છે કે જે નિર્ભયતાની નોટિસ આપતા હોય છે, પરંતુ જે એમની કામગીરી છે કે જે કોર્પોરેશનની અંદર જેટલી પણ ઇમારતો છે, જે પણ સરકારી કચેરીઓ છે, આને જે કહેવાય છે કે વ્યવસ્થિત રીતે રાખવાની જરૂર છે, પરંતુ હાલમાં જો મેન્ટેનન્સ ન કરવાના કારણે હાલમાં કહેવાય છે કે બ્રિજ જર્જરિત થયો છે એવું કહેવાય આવે છે। પરંતુ હાલમાં તમે જોઈ શકો છો આપણે બધા જ અહીંયા ગાડી પ્રેસ મીડિયાના માધ્યમથી હું બતાવી રહ્યો છું કે બધા જ અહીંયા ગાડી અવરજવર કરતા હોય છે, છતાં પણ કેમ બંધ કરવામાં આવે છે સમજાતું નથી। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરને કામગીરી આપવા માટેનો આ જે ષડયંત્ર રચ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। એટલે કહી શકાય કે આ એક ષડયંત્ર પણ થઈ હોઈ શકે, ને જ્યારે અત્યારે જ બંધ કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા દિવસથી કહેવામાં આવ્યું છે કે આની તપાસ પણ કરવામાં આવી અને તેના પછી બંધ? હા ચોક્કસથી, તમે અત્યારે આપ જોઈ શકો છો અહીંયા ગાડી નીચેનો જે ડામર છે આ ડામર પણ નવીન ડામર નાખ્યો છે, હવે આ ડામર નાખ્યા પછીથી જો પછી આ જે બ્રિજ બંધ કરવાનો હતો તો આ ડામર નાખ્યો શા માટે? એટલે કંઈક ને કંઈક કોર્પોરેશનની અંદર જે વડોદરા શહેરના નગરજનોને જે ટેક્સના વેરાના રૂપિયા છે એ ખોટી દિશામાં વપરાઈ રહ્યા હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે, એવું લાગી રહ્યું છે। કહી શકાય કે અહીંયા જે ડામર જે છે નવો રોડ પણ આના ઉપર બનાવવામાં આવ્યું હતું અને એના પછી આ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને
આ બ્રિજ જ્યારે બંધ કરવામાં આવ્યું તેના પહેલા જ આ અહીંયા જે આપણે દ્રશ્યમાં પહેલા બતાવ્યું કે અહીંયા ડામ્બર નાખવામાં આવ્યું છે અને તેની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને એના પછી આ બ્રિજ જે છે તે બંધ કરવામાં આવ્યું છે. કંઈક ને કંઈક પ્રશ્ન ઉઠે છે કે આ બ્રિજ જે છે બંધ કરવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટરને કામ આપવા માટે બંધ કરવામાં આવ્યું છે કે કંઈક ને કંઈક કેમ કે આ જે બ્રિજ છે 1 કિલોમીટરનો પૂર્ણ બ્રિજ છે અને આ બ્રિજ જેના જ્યારથી એટલે અત્યારે જે બંધ કરવામાં આવ્યું છે તેના કારણે ઘણા જે લોકો ખાસ કરીને વડોદરા શહેરમાં જે જ્યારે પણ જ્યારે શું કહેશો આ જે બ્રિજ છે જૂનો જે બાગઘર છે પંખીગઢને વચ્ચેનો બ્રિજ છે ને તે અત્યારે બંધ કરવામાં આવ્યો. જોવા જઈએ તો ગાયકવાડી સમયનો ઐતિહાસિક આ બ્રિજ છે, કમાટી બાગ સયાજી બાગ આપણે કહી શકીએ છીએ. સાથે જોવા જઈએ તો આ બાજુ પક્ષીઓ છે, આ બાજુ પ્રાણીઓ હિંસક પ્રાણીઓ છે, એને જોવા માટે એક બ્રિજ છે. આ બ્રિજને વડોદરા મહાનગરપાલિકાએ ખર્ચો કરીને રિનોવેટ કર્યો છે, સારામાં સારો બનાવ્યો છે, લોખંડની પ્લેટો લગાવી છે અને અવર જવર નાગરિકો કરી શકે તેવો બ્રિજ છે. ત્યારે આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ બહેરા મૂંગા એમને કોઈ બુદ્ધિ ના હોય એમ જાડી બુદ્ધિના લોકોએ અહીંયા એક બોર્ડ માર્યું છે, બહારદારી વાહનો માટે રસ્તો બંધ છે. અલા મૂર્ખાઓ કોણ અહીંથી લઈ જાય છે? તમને કંઈ ખબર પડે છે કે બહારદારી વાહન જાય છે? મેયર સાહેબને પણ વિનંતી છે કે બહારદારી વાહન ક્યારે જાય છે? જો બહારદારી વાહન જતું હોય તો તમારે એને દંડ કરવો જોઈએ. એટલે કોઈને કોઈ બહાનું કાઢીને અહીંયા એક બ્રિજ બંધ કર્યો છે. સીધી સીધી બાબતે કે નાગરિકો આવે છે, અહીંયા સહેલાણીઓ આવે છે, નાના નાના બાળકો આવે છે, એમને આ બ્રિજ જે બ્રિજ ઓળંગવો પડશે તો 1.5 કિલોમીટર જેવું ચાલવું પડશે, સીધે પેલી બાજુ હિંસક પ્રાણીઓ જોવા જવું પડશે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને સત્તાધીશો બુદ્ધિ બેર મારી ગઈ છે. અમારી વિનંતી છે કે વડોદરા શહેરના નાગરિકો, બહારની જનતા જે આ જોવા આવે છે એમના માટે બ્રિજ ખુલ્લો મૂકવા, અમે બ્રિજમાં જો નીચે કંઈ ખામી હોય તો એને રિપેર કરવામાં આવે, આ રીતે બંધ કરી દેશે તો લોકોને 1.5 કિલોમીટર સુધી આમાં ચાલતા જવું પડશે, પેલી બાજુ જવું પડશે. એટલે વડોદરા શહેરના મેયર સાહેબને કમિશનર સાહેબ વિનંતી છે કે નિર્ણય તમારો તગલકી નિર્ણય છે, એકવાર અહીંયા આવીને જોઈ લો, અહીંથી ચાલતા પણ જઈ શકો છો, બહારદારી વાહન પણ લઈ જઈ શકો છો. ખાલી આ નાગરિકોને હેરાન કરવાનો એક પ્રયાસ થયો છે તેવું દેખાય છે. કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરને કોઈ કામ સોંપવામાં આવે એના ભાગરૂપે બી આ બ્રિજ એવી રીતે બંધ કરવામાં આવ્યું છે પણ લાગી રહ્યું છે. જોવા જઈએ તો કોન્ટ્રાક્ટરો કામ કરી લીધું છે, આટલું સારામાં સારું કામ છે, બંધ કેમ કર્યું ખબર નહીં. પરંતુ પેલી બાજુ કદાચ કામગીરી ચાલી રહી છે, કામગીરીના કારણે પણ બંધ કર્યું હોય. પરંતુ આપણે વડોદરા શહેરની જનતા ટેક્સ ભરે છે, વડોદરા શહેરની જનતા અહીંથી કૂપનો લેવાની છે, ટિકિટો લેવાની, બધું જોવા જવાનું છે. ત્યારે જો એમને હિંસક પ્રાણીઓ જોવા જોઈએ તો 1.5 કિલોમીટર ફરીને જવું પડે. તો ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થતી હોય એવું પણ ક્યાંક બની શકે છે. તો એક મારી તો એક જ વિનંતી, મેયર સાહેબ એક આવીને 10 મિનિટ વિતાવે, ફરીને આવે અને બ્રિજને જોઈને એવું હોય તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવે અને બ્રિજને ખુલ્લો મૂકે. જેવી રીતે આ બ્રિજ જે કામગીરી છે કહેવામાં આવ્યું છે કે અહીંયા જે કામગીરી કરવામાં આવી છે તે સારી જ છે અને અહીંયાથી જે લોકો છે તે પસાર થઈ શકે એવી જ હાલતમાં છે બ્રિજ, તેના છતાં પણ વારેઘડી અપીલ કરવામાં આવી છે કે વડોદરા મહાનગરપાલિકાને ફરીથી એકવાર આ બ્રિજને ચેક કરવું જોઈએ, ફરીથી એકવાર તપાસ કરવું જોઈએ. કારણ કે જે સહેલાણીઓ જે અહીંયા ફરવા આવતા હોય છે, જે ખાસ કરીને રજાના દિવસે જે પોતાના બાળકોને લઈને આવતા હોય છે, તેમને આ બ્રિજ બંધ થવાના કારણે ભારે અસુવિધાઓ થઈ શકે છે. 1 કિલોમીટરનો આ બ્રિજ જે છે તેનાથી આખું ફરીને જવું પડી શકે છે. તેના કારણે ખાસ કરીને જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે નિર્ણય લેવામાં આવ્યો છે, ફરીથી એકવાર આ નિર્ણય પર વિચાર કરવો જોઈએ, ફરીથી એકવાર જે અહીંયા થઈને તપાસ કરવું જોઈએ, તેના પછી આ નિર્ણય લેવો જોઈએ. કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાણા, સ્પાર્ક ટોડ ન્યૂઝ, વડોદરા.